આજે 23 એપ્રિલ થી આરાધ્ય ક્લાસીસ માં ઓનલાઈન લેક્ચર સ્ટાર્ટ થયા છે, જેનો આ પ્રથમ વિડિયો છે. ઓકે, અત્યારે તમને મૂળભૂત કેટલા વિષયના લેક્ચર્સ મળશે આરાધ્ય પર એ કહી દઉં. ત્રણ સબ્જેક્ટ તમારે મેઇન હોય, ફિઝિક્સ જેને ભૌતિક વિજ્ઞાન પણ કહેવાય, કેમિસ્ટ્રી જેને રસાયણ વિજ્ઞાન કહેવાય, અને બાયોલોજી જીવ વિજ્ઞાન. ત્રણ સબ્જેક્ટના લેક્ચર્સ તમને મળશે, બરાબર? ઓકે, હવે પહેલું તો જો બોર્ડ પર ધ્યાન દીધો, ફિઝિક્સ સોહમ સર, એટલે અહીંયા એક ગોટાળો ઉભો થાય, સર ફિઝિક્સનો સ્પેલિંગ ક્યાંથી લાવ્યા? આવો ફિઝિક્સનો ખરેખર સ્પેલિંગ તો આવો હોય PHYSICS, બટ હું વર્ષોથી આ રીતે લખું છું. મારું ફિઝિક્સ છે, મારી ફિઝિક્સ ભણાવવાની મેથડ્સ, મારું ફિઝિક્સને સમજાવવાની મેથડ્સ બધું મારું છે, બરાબર? હવે એ ડિફરન્ટ બી છે, એટલે મને પહેલેથી ફિઝિક્સ ઝેડ લખવાથી થોડું એક્સ્ટ્રીમિઝમ આવે, વધુ પડતો હું કનેક્ટ થઉં ફિઝિક્સ સાથે, એટલે મારું સ્પેલિંગ છેકથી આ રીતે જોઈ છે. તમને કોઈ પણ મટીરિયલ દેખાય કે જેમાં ZIX લખ્યું તો સમજો લગભગ સોહમ સરનું જ મટીરિયલ છે આ, અથવા કોઈ બુક અથવા કોઈ નોટ્સ દેખાય જેમાં આવું. મારા બધા સ્ટુડન્ટ બી લગભગ આ રીતે જ લખતા થઈ ગયા, ખોટું, પણ આપણી એક અલગ મજા છે આપણા સ્પેલિંગમાં. ચલો હવે ચેપ્ટર ચાલુ કરીએ. હા, માપન અને એકમ પદ્ધતિ, પહેલો જ પ્રશ્ન, ભૌતિક રાશિ એટલે શું? અને પહેલો પ્રશ્ન બી કહેવાય, એકદમ પ્રારંભિક કોન્સેપ્ટ બી કહેવાય, ચેપ્ટર સાથે કનેક્ટ થવાની તૈયારી. ભૌતિક રાશિ એટલે શું, તેના પ્રકારો જણાવો. ભૌતિક રાશિ એટલે આપણી આસપાસ કોઈ બી ઘટના બનતી હોય ને, એ ઘટનાનું વર્ણન કરવા માટે, કોઈને કહેવા માટે આપણને અમુક સ્પેસિફાઈડ શબ્દોની જરૂર પડે, ચોક્કસ શબ્દોની, ચોક્કસ ખ્યાલની, થોટની જરૂર પડે, એ બધા શબ્દોને ભૌતિક રાશિ કહેવાય. બધા ખબર ના પડી, દાખલા તરીકે અત્યારે આપણી આસપાસ શું ચાલે છે, કોરોનાનો બહુ જ ફેલાવો ચાલી રહ્યો છે, આપણે લગભગ બધી વાતો કોરોના વિશે જોઈએ, બરાબર? તો કોરોનાના 4-5 સેન્ટેન્સ લખું રફલી, જો અહીં આવી જાઉં, કોરોના વિશે 4-5 સેન્ટેન્સ લખી. દાખલા તરીકે કોરોના લગભગ ગોળા જેવો હોય, એટલે કોરોના કણના ગોળાનો વ્યાસ 0.125 માઇક્રોન છે. એક આ સેન્ટેન્સ લખી જુઓ, આપણે ટૂંકમાં આપણી આસપાસ જે ઘટના બને એની વાતો કરી, આપણે 4-5 જણા ઉપર વાતો કરીએ, બે કોરોના જબરું દેખાય, ગોળ એનો વ્યાસ આટલો બધો હોય. ઓકે, ડન. સપોઝ બીજો પોઈન્ટ કે કોરોના નું જેને ઇન્ફેક્શન હોય એનાથી આપણે કેટલું અંતર જાળવવું જોઈએ, તો ચેપી વ્યક્તિથી કેટલું અંતર રાખવું જોઈએ? ઓકે, હજી વાતો તો કોરોના વિશે કેટલી બધી વાતો કરીએ આપણે, પેલું નહીં કહેતા બધા 14 દિવસ સુધીનો ટાઈમ હોય એનો દેખાવાનો, 14 દિવસ સુધી ખબર પડે કે કોરોના થયો, એવું બધું બધી બહુ વાતો ચાલતી હોય. તેવું બી એક વાક્ય ઉઠાઈએ કે એનો ઇન્ક્યુબેશન પીરિયડ, એટલે લક્ષણો દેખાવાનો સમય, લક્ષણો દેખાવાનો સમય 14 દિવસનો હોય. ડન. હજી પણ નહીં ઘણી બધી, અરે બહુ બધી વાતો છે કોરોના વિશે, તો કોરોના કેટલી ઝડપથી ફેલાય છે, આવું પણ એક વાક્ય બને ને, કેટલી ઝડપથી ફેલાય છે. જો આ બધા વાક્યોમાં હવે ભૌતિક રાશિ ક્યાં છે? આપણે આટલી બધી વાતો કરી કોકની સાથે, તો એમાં ચોક્કસ શબ્દો નવા નવા વાપર્યા આપણે, જો કયા કયા શબ્દો વાપર્યા? અભ્યાસ, આ અંતર, આ સમય, ઝડપ, આ બધા સ્પેશિયલ શબ્દોને કહેવાય ભૌતિક રાશિ. ક્લિયર? આ સિવાય બી ઘણા એવા સ્પેશિયલ શબ્દો છે જે અલગ અલગ ઘટનામાં આપણે વાપરતા હોઈએ, જેમ કે પ્રવેગ, બળ, ઉર્જા, ટોર્ક, કાર્ય, વેગમાન, ઘણા બધા. ક્લિયર? તો આ બધા ચોક્કસ શબ્દોને ભૌતિક રાશિ કહેવાય. અને આની કેમ જરૂર પડી? કેમ કે આપણે આ કોરોનાની ઘટનાનું
ક્યાંક વર્ણન કરતા હતા કોકની જોડે, અને એ વર્ણન કરવામાં આપણને આ બધા શબ્દોની જરૂર પડી. તો આ જ સમજણ પરથી આપણી વ્યાખ્યા બને, વ્યાખ્યા ગોખવાની ના હોય ફિઝિક્સમાં. ફિઝિક્સમાં લગભગ બધી વ્યાખ્યાઓની પાછળ કંઈક ને કંઈક સમજણ હોય, એટલે ક્યારે ફિઝિક્સ ગોખવું નહીં. તો ચલો આ સમજણ પરથી હું વ્યાખ્યા બનાવું, તમારા સાયન્સ લાઈફની સૌ પહેલી વ્યાખ્યા. ચલો બનાવીએ. આ બધી ઘટનાઓ પ્રશ્નમાં નથી લખવાની, આ તમને સમજાવવા માટે એક્ઝામ્પલ્સ આપ્યા છે. લખવાનું તો ખાલી વ્યાખ્યા શું કે આપણી આસપાસ બનતી કોઈ બી ઘટના, કુદરતી બી હોય કાં તો કોઈ માનવે બી કરી હોય, આપણી આસપાસ બનતી કોઈ પણ કુદરતી કે માનવ સર્જિત ઘટનાના વર્ણન માટે ચોક્કસ શબ્દોની જરૂર પડતી હોય, હા એવા શબ્દોને ભૌતિક રાશિ કહેવાય. ક્લિયર? જો વ્યાખ્યા લખી આપું. આપણી આસપાસ બનતી કોઈ ઘટના, એ ઘટના કુદરતી કે માનવ સર્જિત ગમે તેવી હોઈ શકે. માનવ સર્જિત એટલે બે ગાડીઓનું એક્સિડન્ટ થાય, માનવ સર્જિત ઘટના. એ ઘટનાને પણ કહેવા માટે ઘણા બધા શબ્દો આપણને જોતા હોય છે, ભાઈ કે ગાડીની સ્પીડ શું હતી, ગાડીનું એક્સેલરેશન શું હતું, ગાડીનું ટોર્ક કેટલું હતું, આ બધા શબ્દો ભૌતિક રાશિ. આપણી આસપાસ બનતી કોઈ ઘટના ના વર્ણન માટે ચોક્કસ શબ્દો અથવા તો ખ્યાલો, અથવા તો ઇંગ્લિશમાં કહેને કોન્સેપ્ટ ની જરૂર પડે. આવા શબ્દોને ભૌતિક રાશિ કહેવાય. થઈ ગઈ? ક્લિયર? ઓકે. હવે આ ભૌતિક રાશિના બે પ્રકાર છે, દેખાય છે પ્રોપર? કેમેરામેન થોડું ઝૂમ કા નજીક આવજો, એટલે પ્રોપર બાળકને હું નહીં દેખાવ ચાલશે, અક્ષર બધા પ્રોપર દેખાવા જોઈએ. અચ્છા, હવે અમારો આ વિડીયોનો શૂટિંગનો બહુ અનુભવ નહીં, ભણાવતા આવડે, ફિઝિક્સ આવડે, પણ આ વિડીયો બનાવવા, કેમેરાથી શૂટ કરવું, એટલે થોડું ઘણું ઝાંખવું પડે, ભૂલ થાય તો સમજો અને ગ્રુપમાં કમ્પ્લેન કરજો કે સાહેબ આ વિડીયો થોડોક ઝાંખો પડ્યો કે મજા ના આવી. ઓકે, ચલો. ભૌતિક રાશિના બે પ્રકાર, મૂળભૂત અને સાધિત. મૂળભૂત એટલે એવી રાશિઓ કે જે બીજી રાશિથી સ્વતંત્ર હોય અને સંખ્યામાં ઓછી. એવો ભૌતિક રાશિઓ બહુ બધી જે ઢગલો છે, એ ઢગલો ભૌતિક રાશિઓમાંથી છે ને, અમુક લિમિટેડ થોડી ઘણી રાશિઓને સાઈડમાં કાઢો, એવી છે કે જેને એકબીજાથી કોઈ રિલેશન નથી, એકબીજાથી સ્વતંત્ર છે. એક તો આટલી બધી ઢગલો ભૌતિક રાશિઓમાંથી થોડી ઘણી આપણે કાઢી, એટલે સંખ્યામાં ઓછી છે, પ્લસ કે આ લોકો અંદરો અંદર એકબીજાથી સ્વતંત્ર બી હશે, એવી રાશિઓ જે નીકળી આવે આવશે આગળ, એ બધી રાશિઓને મૂળભૂત રાશિ કહેવાય. ક્લિયર? તો મૂળભૂત રાશિની બે ઓળખાણ, પહેલું તો સંખ્યામાં ઓછી વત્તા એકબીજાથી સ્વતંત્ર. અહીંથી આની વ્યાખ્યા બને ને, શું કે સંખ્યામાં ઓછી હોય અને એકબીજાથી સ્વતંત્ર હોય એવી રાશિઓને મૂળભૂત રાશિ કહેવાય. ક્લિયર? હવે સાધિત રાશિ. સાધિત એટલે સાધના, સાધના એટલે સાધવું, એટલે મહેનત કરીને બનાવવું કંઈક, બરાબર? તો મૂળભૂત રાશિઓ, આજે નાની નાની મૂળભૂત રાશિઓ થોડી કાઢીને આપણે, એ રાશિઓના સમન્વયથી, મિશ્રણથી નવી નવી રાશિઓ બનશે, એને સાધિત રાશિ કહેવાય. ક્લિયર? તો વ્યાખ્યા લખી શકાય ને કે મૂળભૂત રાશિઓના સમન્વયથી, કા મૂળભૂત રાશિઓના મિશ્રણથી, કા મૂળભૂત રાશિઓના ઉપયોગથી બનતી નવી રાશિઓ, બનતી નવી રાશિઓ. દાખલા તરીકે જેનું મસ્ત એક્ઝામ્પલ આપું, એક સરસ મૂળભૂત રાશિ એક એક્ઝામ્પલ આપું. દળ, અંતર, સમય, આ મૂળભૂત છે ત્રણે. હવે સાધિત કઈ રીતે બને? જો આ બે મૂળભૂતને ઉઠાય આમ, આ બંને ભેગા કરો કઈ સૂત્રમાં, એટલે જો નવી રાશિ બને. અંતર ભાગ્યા સમય ભણ્યા છો ને, ઝડપ, હા બની ગયું ને. હા, તો આ બે મૂળભૂત રાશિઓના ઉપયોગથી આપણે એક નવી રાશિ બને, આને સાધિત કહેવાય. ઝડપને શું કહેવાય? સાધિત. ક્લિયર? ડન. પ્રશ્ન નંબર એક આપણો ક્લિયર છે.